वेलकम बैक विद्यार्थी मित्रों, छेले आपणे प्रेम चोपरा ने काउंसिल गोयल वच्चे जे कंई पण वातचीत थाय छे ते जोई हती। आगळ वधारीए। काउंसिल गोयल टर्न्ड टू रामसिंह रोबोट। हवे ज्यारे जज एने कहे छे के तमे तमारी वात आगळ चालू राखो, त्यारे काउंसिल गोयल जे रोबोट होय छे, वकील होय छे, ते रोबोटनी तरफ फरे छे। हु इज़ योर मास्टर, ही आस्क्ड ब्रीफली। ब्रीफ एटले टूंकमां। हवे जे वकील होय छे ते रोबोटने पूछे छे, कई रीते टूंकमां पूछे छे कि तारो मालिक कोण छे। हु इज योर मास्टर, तारो मालिक कोण छे। अ डल ब्लू लाइट फ्लैश्ड एंड आफ्टर अ मोमेंटरी वायरिंग साउंड द रोबोट स्क्विक्ड इन हिज मेटलिक टोन, मिस्टर प्रेम चोपरा। हवे डल एटले के झांखी पड़ेली, एनी अंदर रोबोटनी अंदर झांखी एवी लाइट झबूके छे, फ्लैश्ड एटले झबूकवू। एंड आफ्टर अ मोमेंटरी अने थोड़ा क्षण, थोड़ी क्षण बाद एटले के एकाद क्षण बाद कंईक वायरिंग साउंड गरगराट आवतो होय, थतो होय एवो अवाज आवे छे, जे धातुनो रोबोट होय छे તેનામાંથી અવાજ આવે છે અને તે પોતાના કર્કશ અવાજમાં, મેટેલિક ટોન સ્ક્વિક્ડ ઇન હિઝ મેટેલિક ટોન સ્ક્વિક્ડ એટલે કર્કશ અવાજમાં કહે છે કે શ્રી પ્રેમ ચોપરા, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપરા, તે પ્રેમ ચોપરા માટે શું કર્યું છે એવું વકીલ રોબોટને પૂછે છે। અપોઝ અ વાયર ધેન અ મેટેલિક આન્સર, cleaning, mowing the lawn, washing, doing dishes, shopping। હવે જે પૂછે છે વકીલ એને, એનો રોબર્ટ જવાબ આપે છે કે મેં મારા માલિક માટે શું કર્યું છે, તો સાફ સફાઈ કરી છે, mowing the lawn ઘાસ કાપ્યું છે, washing કપડાં ધોયા છે, doing dishes વાસણ સાફ કર્યા છે, અને શોપિંગ અને મારા માલિક માટે મેં ખરીદી પણ કરી છે। રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ સિક્સ ડેઝ, કાઉન્સિલ ગોયલ ઇન્ટરપ્ટેડ। ઇન્ટરપ્ટેડ એટલે કે વચ્ચે ખલેલ પહોંચાડવી, વચ્ચે અટકાવવું। કોણ અટકાવે છે? વકીલ। વકીલ એને બોલતા વચ્ચે અટકાવે છે અને કહે છે રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ સિક્સ ડેઝ, તારી છેલ્લા છ દિવસની બધી જ પ્રવૃત્તિઓ વિશે મને માહિતી આપ। ધ મેમરી ટેપ વેન્ટ ઓન મેકેનિકલી એન્ડ મોનોટોનસલી, જે મેમરી હતી એની અંદર ઈ ટેપમાંથી કેવો મેકેનિકલી એટલે કે યાંત્રિક રીતે અને મોનોટોનસલી એટલે કે એક સરખું આપણને કંટાળો આવે એવો સતત અવાજ આવતો હોય, એટલે કે આ જે ટેપ હતી એમાંથી યાંત્રિક અને આપણને કંટાળો ઉપજે એવું જે એનું વર્ણન હોય છે તે ચાલુ થાય છે। ઓપન્ડ ધ બૂટ ઓફ ધ કાર, એમ્પ્ટી ધ ગ્રોસરીઝ, શટ ધ બૂટ, ટર્ન્ડ, મૂવડ 30 steps, સ્ટોપ્ડ, ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક, મૂવડ લેફ્ટ, ટર્ન્ડ 20 steps। એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ। હવે જે રોબર્ટ હોય છે તે બોલે છે, શું કહે છે કે કારનું બૂટ ખોલ્યું, એમ્પ્ટી ધ ગ્રોસરી કરિયાણાનો સામાન કાઢ્યો, શટ ધ બૂટ બૂટ બંધ કર્યો, ટર્ન્ડ મૂવડ 30 steps, ફર્યો 30 ડગલા ચાલ્યો, સ્ટોપ્ડ ઊભો રહ્યો, ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ,
डाबी बाजू प्राचीन वस्तुओंनी दुकान, त्यां गयो। इंस्ट्रक्शन सिग्नल ब्लैंक मूव्ड लेफ्ट टर्न्ड 20 स्टेप्स। इंस्ट्रक्शन एटले सूचना आपी, सूचनाओनो सिग्नल मळ्यो, खाली डाबी तरफ चाल्यो, फरी पाछो फर्यो, फरी पाछा 20 पगला चाल्यो। एट धीस पॉइंट द काउंसिल कमांडेड। हवे અહીં આટલું બોલી લે છે ત્યાર પછી વકીલ એને આદેશ આપે છે, કમાન્ડેડ આદેશ આપે છે, સ્ટોપ રિવર્સ એન્ડ પ્લે। સ્ટોપ એટલે ઊભો રહે અને પાછો ફર અને ફરીથી બોલે, એટલે કે પહેલેથી તે જે જ્યારથી શરૂ કર્યું હતું ત્યાંથી પાછું બોલ। અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ। એને સૂચનાઓનું સિગ્નલ મળ્યું એના પછી પણ એક ક્ષણનો તે વિરામ લે છે, ઓબ્વિયસ પોઝ એટલે કે વચ્ચે થોભી જાય છે। કાઉન્સિલ ગોયલ સ્ટોપ્ડ ધ ટેપ। જે વકીલ હોય છે તે આ ટેપને બંધ કરે છે, કેમ કે રોબર્ટ તો પોતાની રીતે બોલ્યા જ રાખે છે, બોલ્યા જ રાખે જાણ ટેપ ચાલુ એવી રીતે, એટલે એને બંધ કરે છે। નોટિસ ધ પોઝ યોર ઓનર। આ એક ક્ષણ માટે જે એણે પોઝ કર્યો, વિરામ લીધો, એને એના ઉપર ધ્યાન આપો। સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ। કે એક્શન એટલે કેટલીક ક્રિયાઓ, અને રિવીલ એટલે જાહેર કરવું, હજી પણ કેટલીક ક્રિયાઓ એણે કરી છે તે જાહેર કરતો નથી। વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ। તો આ સૂચનાઓ શું હતી જે રોબોટ જાહેર નથી કરતો? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ। આ સૂચનાઓ એને કોણે આપી હશે? હી ક્વેશ્ચન્ડ રામસિંગ 070। તે રામસિંગ 070ને એવા પ્રશ્નો પૂછે છે કે તે સૂચનાઓ શું હતી, તને આ સૂચનાઓ કોણે આપી હતી, એવા બધા પ્રશ્નો રોબોટને વકીલ પૂછે છે। ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ। એણે જવાબ આપ્યો, જ્યારે વકીલ આવા બધા પ્રશ્નો પૂછે છે તો રોબર્ટ જવાબ આપે છે કે માહિતી કોઈને પણ કહેવાની નથી, જાહેર કરવાની નથી, એવું રોબર્ટ કહે છે। તો વકીલ એને પૂછે છે બટ વાય, શા માટે? એનો જવાબ રોબર્ટ આપે છે કે રોબર્ટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ। રોબર્ટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન ન કરે એવું ક્યારેય બનતું નથી, એટલે કે પોતાના માલિકનું ક્યારેય અનાદર કરતા નથી। સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મ્ડ ઇફ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ। જો આ બધી જ ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમને પણ નુકસાન થયું છે તેવા લોકો દુઃખી થશે। વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? તો આ સૂચનાઓ શું હતી ગોયલ એને પૂછે છે, પર્સ્યુડેડ એટલે કે આગ્રહપૂર્વક પૂછવું। હવે વકીલ એને કહે છે કે જો તું માહિતી બહાર નહીં પાડે, તને જે સૂચનાઓ આપવામાં આવી હતી એ અમને નહીં જણાવે, તો જે લોકોને નુકસાન થયું છે એટલે કે જે લોકોની દુકાનમાંથી ચોરી થઈ છે એ બધા લોકો દુઃખી થઈ જશે, એવું વકીલ રોબોટને કહે છે। રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી। ફરીથી એના યાંત્રિક અવાજમાં રોબોટ કહે છે કે રોબોટ ક્યારે માણસોને પણ નુકસાન પહોંચાડતા નથી, એવું રોબોટ કોર્ટની અંદર જણાવે છે। મેની મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ રામસિંગ 070। કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ। હવે આ જે આખું વાક્ય બોલે છે એના એક એક શબ્દ ઉપર વકીલ હોય છે તે ભારપૂર્વક બોલે છે, કયા? મેની મેની પીપલ હેવ સફર્ડ, સ્પીક અપ રામસિંગ 070। ઘણા બધા લોકોને નુકસાન થયું છે એટલે રોબોટ જે સાચું છે તું તે કહી દે। આમ એક એક શબ્દ ઉપર ભાર કહી અને વકીલ રોબોટને કહે છે, રોબોટ કહે છે નો, રામસિંગ
Prem Chopra shouted, "No, Ram Singh." Prem Chopra shouted nervously, but the judge warned, "Keep quiet." હવે જ્યારે વકીલ એક એક શબ્દ ઉપર ભાર મૂકતા એને કહે છે ત્યારે શાઉટેડ નર્વસલી એટલે કે પ્રેમ ચોપરા જે ગભરાઈ ગયેલો હોય છે તે જોરથી બૂમ પાડે છે કે ના રામસિંગ ન કેજે તું. પણ જે જજ હોય છે તે એને વોર્ન્ડ એટલે કે ચેતવણી આપે છે કે કીપ ક્વાઇટ, તારું મોઢું બંધ રાખ, શાંત રહે. કમ ઓન રામસિંગ 070, ધ જજ સેઈડ. હવે ન્યાયાધીશ હોય છે, જજ હોય છે, એ કહે છે કે બોલો રોબર્ટ, રામસિંગ 070 આગળ વધો. રામસિંગ 070 જર્ક્ડ હિઝ હેડ લેફ્ટ ધેન રાઇટ ટુવર્ડ્સ ધ જજ. હવે જે રોબર્ટ હોય છે તે શું કરે છે, પોતાનું માથું ડાબી બાજુ ફેરવે છે અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુ, જર્ક એટલે ફેરવવું, ડાબું અને જમણું પોતાનું માથું ફેરવે છે. અ ક્લિકિંગ સાઉન્ડ ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ. પીપ 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 પીપ. હવે આજે રોબોટ હતો એમાંથી ક્લિક ક્લિક અવાજ આવે છે અને તે સૂચવે છે કે હવે આ જે રોબોટ છે તે હવે બંધ થવાનો છે. એની જે ટેપ હતી તે હવે જેમ જેમ એટલે જામી જાય ને આપણે જે કહીએ, હવે એની જે ટેપ હતી તે બંધ પડી જવાની છે એવું સિગ્નલ આપે છે. એટલે કે હવે આપણને ચેતવે છે, જણાવે છે. અને એના જે સિગ્નલ હતા ચેતવણીના તે પણ હવે પીપ 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 એવો અવાજ આવે છે અને એના સિગ્નલ્સ પણ બંધ થઈ જાય છે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. જે અવાજો હતા, જે રોબોટમાંથી અવાજ આવતા હતા તે એક મોટો અવાજ અને લાઇટ થાય છે. અ રેડ લાઇટ ફ્લેશડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબર્ટ સિગ્નલિંગ ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ. હવે આ જે રોબર્ટ હતો એ રોબર્ટમાંથી અવાજ આવે છે અને એનામાં એક લાઇટ પણ થાય છે જે સૂચવે છે કે ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેઇલ્ડ, સિસ્ટમ હવે બંધ થવાની છે, હવે મને ભય છે. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન્ડ ડિસ્પ્લેઇંગ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. હવે ટાઇની શટર્સ એટલે કે ટાઇની એટલે નાના નાના, આ જે રોબર્ટ હતો એ રોબર્ટની છાતીમાં, છાતીની વચ્ચે બેસાડેલી એક નાની બારી, એના દરવાજા ખુલે છે અને એની અંદર એક ટીવી જેવું પડદું હતું, એના ઉપર લખેલું હતું સો કે સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, સિસ્ટમનો વિનાશ, સિસ્ટમનો વિઘટન એવું એ ટીવી ઉપર લખેલું આવે છે. રામસિંગ રોબર્ટ હેડ ડિફ્યુઝડ. હવે જે રોબર્ટ હતો તે શું થઈ ચૂક્યો છે, ડિફ્યુઝડ થઈ ચૂક્યો છે, નષ્ટ થઈ ચૂક્યો છે. એવું રોબર્ટની અંદર જે નાનકડી બારીમાં પડદા હોય છે એના ઉપર લખેલું બતાવે છે. ઓહ નો, ક્રાઇડ ધ સેલ્સમેન ઓફ સુપર રોબોટ્સ. જે સુપર રોબોટ્સનો સેલ્સમેન હતો તે ઓહ નહીં એમ જોરથી બોલી ઉઠે છે. હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. ધેર વોઝ અ હાશ ઇન ધ કોર્ટરૂમ. હાશ એટલે કે શાંતિ, આખા કોર્ટની અંદર શાંતિ છવાઈ જાય છે. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. અને લાંબા સમય સુધી તે કોર્ટની અંદર શાંતિ છવાયેલી રહે છે. ધ કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ. તે વકીલ પોતાનો અવાજ ખંખેરે છે અને કહે છે,
Robots do not cause harm to people and neither can they disobey their masters. રોબોટ જે હોય છે તે ક્યારે માણસોને પણ નુકસાન નથી પહોંચાડતા કે પોતાના માલિકનો પણ અનાદર કરતા નથી. ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ ફ્રોમ મિસ્ટર પ્રેમ ચોપરા વર નોટ ટુ બી રિવીલ્ડ. પ્રેમ ચોપરાએ એને જે કંઈ પણ સૂચનાઓ આપી હતી તે એણે જાહેર કરી નહીં, બહાર પાડી નહીં. They could have been injuries to his own existence. જો એણે પ્રેમસિંઘે આપેલી સૂચનાઓ જે ગુપ્ત માહિતી હતી તે બહાર પાડી દે તો તે પોતાની જાત માટે જ કેવું હતું, ઇન્જરિયસ. રોબર્ટના જીવ માટે જ જોખમરૂપ હતું. અ થ્રેટ ટુ ધ રોબર્ટ્સ લાઈફ, કદાચ એ એના જીવનનો અંત પણ હતો. ઇફ હી રિવીલ્ડ ધેમ, જો એણે આ બધી જ ગુપ્ત માહિતી બહાર પાડી હોત તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, તો તેણે પોતાના માલિકના હુકમનો અનાદર કર્યો હોત. ઇફ હી ડીડ નોટ, અને જો એણે માહિતી બહાર ન પાડી હોત તો હી વુડ હાર્મ અધર્સ, તો તેણે બીજાને નુકસાન કર્યું. જો માહિતી બહાર પાડી હોત તો પોતાના માલિકનો અનાદર કર્યો હોત અને બહાર ન પાડી તો એનો મતલબ એમ કે લોકોને નુકસાન પહોંચાડ્યું છે. એટલે ધીઝ કોન્ફ્લિક્ટ, આ સંઘર્ષ બ્રોટ રામસિંગ્સ એન્ડ, આ સંઘર્ષના કારણે રામસિંગનો અંત આવે છે. હી ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રાધર ધેન ટુ ટેલ અ લાય, તે ખોટું બોલવા કરતાં પોતાની જાતને ઈજા પહોંચાડવાનું સ્વીકારે છે. એટલે કે ખોટું બોલતો નથી. હર્ટિંગ હ્યુમન્સ બીંગ ઓર બિકમિંગ અનફેથફુલ, માણસોને ઈજા પહોંચાડવી કે દગો કરવો એના બદલે તે પોતાની જાતને નષ્ટ કરવાનું પસંદ કરે છે. ટ્રેસીસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન માર્ક્ડ ધ કાઉન્સિલ્સ ફેસ, વકીલના ચહેરા ઉપર પેન એટલે કે દુઃખ અને ટ્રેસીસ ઓફ પેન એન્ડ ડિપ્રેશન, દુઃખ અને ખિન્નતાની રેખાઓ જોવા મળે છે. ડિપ્રેશન એટલે ખિન્નતા, તણાવ. ધ જજ પોન્ડર્ડ ફોર અ વાઇલ, પોન્ડર એટલે વિચાર કરવું. જે ન્યાયાધીશ હોય છે, જજ હોય છે, તે પણ થોડાક સમય માટે વિચારે છે. એન્ડ પ્રોક્લેમ્ડ, અને પ્રોક્લેમ એટલે જાહેર કરવું, અને જાહેર કરે છે કે ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. આ જે કોર્ટ છે તે પ્રેમ ચોપરાને દોષી માટે, સોરી ચોરી માટે એને દોષી જાહેર કરે છે. એટલે કે આ ચોરી પાછળ મુખ્ય હાથ કોનો હતો, પ્રેમ ચોપરાનો. ધ કાઉન્સિલ પિક્ડ અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ. બાવ એટલે નમવું. આપણે જેવી રીતે વકીલ હોય છે તે કોર્ટનો જાણે આદર કરતા હોય એવી રીતે માથું નમાવે છે, નમે છે. એટલે જે વકીલ હોય છે તે પોતાની ફાઇલ ઉપાડે છે અને જજની સામે નમી એનો આદર કરી અને તે રૂમમાંથી બહાર નીકળી જાય છે. આ સ્ટોરી હતી ધ હ્યુમન રોબોટ, જે રામસિંગ 070 હતો એની અને પ્રેમ ચોપરાની જે કંઈ પણ સ્ટોરી હતી તે આપણે જોઈ ગયા. આનો સ્વાધ્યાય એટલે કે તમે બધાએ સ્વાધ્યાય પોથી લીધી જ છે, એની અંદર આપણે બધાએ એના જે ક્વેશ્ચન આન્સર્સ છે તે લખવાના છે. ટ્રુ ફોલ્સ હશે તે લખવાના છે, બ્લેન્ક્સ હશે તે ભરવાની છે. બાકીનો જે ગ્રામરનો પોર્શન છે તે હું તમને આગળ ગ્રામર ચલાવીશ ત્યારબાદ કરાવીશ. બાકી એના જે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર શોધીને લખવાના છે તે તમારે હોમવર્કમાં કરી અને મને ફોટા પાડીને મોકલવાના છે. યુનિટ 3 આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.